દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં બેપરજોય વાવાઝોડું ત્રાટકવાની ભયભીતીને લઈને સુરત જિલ્લા કલેક્ટરે મીટિંગ યોજી હતી. જેંગે ઇન્ચાર્જ સુરત જિલ્લા કલેક્ટર બી કે વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 11 જૂનથી 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તેમજ વધીને તારીખ 12 થી 13 મીએ પવન ઝડપે 65 થી 70 કિલોમીટર કલાક થવાની શક્યતા છે. ત્યારે સંભવિત વાવાઝોડા સામે ઝીરો કેઝ્યુઅલિટીના લક્ષ્ય સાથે સુરતના દરિયાકાંઠા વાવાઝોડા ટકરાય તો કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવાની સજ્જતા અંગે આગોતરું આયોજન કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. વાવાઝોડાની સંભાવનાને લઈને ભારે પવનના કારણે વીજપોલ ધરાશાય થયા, વીજ પુરવઠો ખોરવાય તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ લાઇન મરામત કરવી અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં તેની સૂચના આપી હતી. પીવાના પાણી, વીજળી, દૂરસંચારના માધ્યમો જેવી આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે અધિકારીઓની ટીમ સ્ટેન્ડ બાય રાખવાની તેમણે તાકીદ કરી હતી. કલેક્ટરે ઉમેર્યું છે કે તાલુકાના અધિકારીઓ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. હાજીરા, ઘોઘા, રો રો ફેરી સર્વિસ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. તેમજ સુરતના દરિયામાંથી તમામ માછીમારો દરિયામાંથી સલામત પરત ફર્યા છે. પરંતુ જો કોઈ માછીમારો દરિયા ખેડવાની તૈયારી કરતા હોય તો તેમણે તાકીદે પાછી ફરવાની અપીલ કરી હતી. સુરતના સુવાલી, ડુમસ, ડભારીએ તમામ દરિયા કિનારા જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી પ્રજાજનોને દરિયા કિનારાના સ્થળોએ જ ન જવા માટેનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પશુપાલન, ખેતીવાડી વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.